Pakai jauh, jalan. Pakai jauh, cari posisi. Akhirnya. Emre, kamu kayak terang gak kemarjo, cutar napa lagi bilkul. Subhas bhai mate khas ke Ambu kaka ane Subhas bhai sathe job karta tha chota ur mukabe etle amna karno aje taja thai chhe ave akhere Subhas bhai amara chhe ne bahu j kamagra chhe kamagra shabd etla mate bolu chu par e emne chhe ne thodi thodi vaare ke nani vaat khotu khotu lagane nishan ke khari પણ એમના ધર્મ પ્રત્યે ધર્મ બહુ સરસ બજાયો છે. એમને મને કહ્યું હતું કે હંમેશા શું કે ખબર છે, પ્રશંસા તમારી થશે, તમે સેટ પર હરખાતા નહીં, ટીકા પણ થશે તમારી, તમે સેજે ગભરાતા નહીં, માણસે માણસે તમારું મૂલ્યાંકન બદલાશે, તમારા અનુભવને છોડી બીજાના રસ્તે જતા નહીં. આવું છે બધું. પણ ખરેખર સુભાષભાઈ અડીખમ, જે મિનિટે આવવાનું હોય એક મિનિટ પણ લેટ નહીં, અને કામ એમને પૂર્ણ થાય ત્યાર પછી જગ્યા છોડવી, આ સુભાષભાઈનો નિયમ છે. અને મને લાગે છે કે એના માટે જોરદાર તાળીયા થઈ જાય. આ સુભાષભાઈ આ એમને કઈક પ્રતિભાવ કેવો છે? મેં કહ્યું હતું ને ઘેરે બી શીખવાડીને જ લાયા છે. સર્વણે જય શ્રી કૃષ્ણ, જય જાયન્ટ્સ. પ્રથમ તો આજના શુભ પ્રસંગે 50 વર્ષ લગ્ન પૂરા કરેલા કપલનું સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવા બદલ જાયન્ટ્સ ગ્રુપ ઇન્દ્રપુરીના પ્રમુખશ્રી, કારોબારી સભ્યો તથા સર્વે સભ્યોએ સભ્યોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. જાયન્ટ્સ ગ્રુપ સર્વે સભ્યો ફેમિલી ગ્રુપ તરીકે આપણે સર્વે સાથે રહીએ છીએ, જેથી આ પ્રોગ્રામ ફેમિલી સાથે રાખેલો હોય તેવી લાગણી અત્યારે મને અમારી વચ્ચે અનુભવું છું. તેથી મારા સર્વે સભ્ય ભાઈ બેનોને હાજરી બદલ હર્ષ અનુભવું છું. ડાયસ ઉપર બેઠેલા મહાનુભાવો શ્રી અંબુભાઈ અને શ્રી કનુભાઈ મઠિયા બંને વડીલોની હાજરી અને આશીર્વાદ અમને સર્વને મળે એવી આનંદની લાગણી અનુભવું છું. અંબુભાઈ માટે મારે બે શબ્દ કહેવા છે. અંબુભાઈ તથા કલાવતીબેન સાથે બેંકની નોકરી પહેલાં 65, 66, 67માં છોટા એરપોર્ટ ખાતે સાથે રહેવાનો પ્રસંગ આવેલો. તેઓ શ્રીએ કુટુંબની પ્રગતિ માટે જે મહેનત તથા ભોગ આપેલો છે એનો પૂરેપૂરો સાક્ષી છું. તેમની પાસેથી કુટુંબની ભાવના અને કુટુંબને સાચવવાની કળા હું એમની પાસેથી તે સમય શીખેલી છું. ખૂબ સારી પ્રેરણા મળેલી છે. હવે લગ્ન વિશે થોડીક 2 મિનિટ વધારે નહીં ટાઈમ તમારો. અમારા બંનેના આજથી 51 વર્ષ પહેલાં લગ્ન થયેલા કુટુંબ અને વડીલોની હાજરીમાં અમારા અને બંને અમારી ત્યારબાદ કુટુંબની જવાબદારીઓથી વાકેફ હતા. હું પોતે પણ કુટુંબનો વડીલ હોવાથી, મારી માતા અને ભાઈ બહેનોની જવાબદારી હોવાથી અમે બંને શરૂઆતના દશકો કુટુંબની જવાબદારીઓ નિભાવવામાં પૂરી કરેલી. એ સમય એવો પસાર થઈ ગયો. જેમ કહેવાય છે કે જિંદગીમાં કોઈનો દશકો આગળ સારો હોય છે અને કોઈનો પાછળ હોય છે. અમારો અત્યારે સારો દશકો સારો ચાલી રહ્યો છે. અમે જે આનંદી રહીએ છીએ હાલમાં કુટુંબની બધી જવાબદારી તથા બાળકોની પણ જવાબદારી પૂરી થઈ ગઈ છે. મારે સંતાનોમાં એક પુત્ર છે અને એક પુત્રી છે. પુત્ર પ્રયાસ લગ્ન પછી છેલ્લા 15 વર્ષથી કેનેડામાં સેટ થયેલો છે, તે એના ફેમિલી સાથે સુખી છે. પુત્રી ગોપી વડોદરા મુકામે રહે છે, તે આજે આઝાદ છે.
અમારી પુત્રી અમારા બંનેનું સારી રીતના ધ્યાન રાખે છે અને સંભાળ રાખે છે. સાથે જમાઈ પણ અમિત કુમાર પણ અમારા બંનેની ખૂબ કાળજી રાખે છે, જેથી બંનેના સહકારથી અમે અત્યારે ખૂબ સુરી અને સારી રીતના પાકી જિંદગી પસાર કરી શકીએ છીએ અને તેને લીધે અમારી તબિયત ઘણી સારી રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગાયન્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરીમાં સક્રિય રહીને કાર્ય કરી રહ્યો છું. હું છેલ્લા 23 વર્ષથી ગાયન્સની સાથે સંકળાયેલો છું. સંસ્થાના દરેક હોદ્દા પર સેવા આપેલી છે. 2011માં પ્રમુખ તરીકે પણ સેવા આપેલી છે અને હાલ યથાશક્તિ તન મન ધનથી ગાયન્સની સેવા કરી રહ્યો છું. ગાયન્સના દરેક સભ્યો ફેમિલી તરીકે અમને અમારી સાથે રહે છે, તેથી જ્યારે બી જરૂર પડે ત્યારે ફેમિલીના ગાયન્સના કોઈ બી સભ્યો ગમે ત્યારે હાજર રહે છે, તેથી કુટુંબની ભાવના અમને સારી એવી ગાયન્સમાંથી મળેલી છે.